તો ચાલો દોસ્તો આજનો આપણું ટોપિક છે એડવાન્ટેજ ઓફ વોલ્ટેજ કનેક્શન હવે એડવાન્ટેજ શું છે એટલે કે ફાયદા કયા કયા છે તો કોના તો કે વોલ્ટેજ કનેક્શન આપણો આ ચેપ્ટર ચાલી રહ્યું છે વોલ્ટેજ કનેક્શન દોસ્તો એની અંદર એના ફાયદા કયા કયા છે આપણે જોવાના છીએ બરાબર તો એની આગળના પ્રિવિયસ વિડીયોની અંદર આપણે જોયું છે કે બ્લેક બોલ્ટ કોને કહેવાય છે બ્લેક બોલ્ટની અંદર ટ્રેડ કોને કહેવાય છે સેક કોને કહેવાય છે નટ કોને કહેવાય છે બોટ હેડ કેને કહેવાય છે બરાબર તો એનો ગુણોત્તર શું છે બંનેનો સેક અને સે ટ્રેડનો બંનેનો ગુણોત્તર શું છે બોટનો જે ઉપરનો ભાગ છે એની ડાયમીટર કેટલો લેવો જોઈએ જેનો પહોળાઈ કેટલી છે એનો ડાયમીટર કેટલો લેવો જોઈએ ક્યાં આગળ વપરાય છે એ બધું આપણે પ્રિવિય વિડીયો લેક્ચરની અંદર દોસ્તો જોયું છે તો હવે જોવું છે કે એના ફાયદા કયા છે બોલ્ટેડ કનેક્શનના ફાયદા કયા છે કારણ કે આપણે ચેપ્ટર આખું જોઈએ છીએ ચેપ્ટર આખું શીખીએ છીએ ભણીએ છીએ તો એની અંદરથી આપણે ચેક કરવું જરૂરી છે કે એની અંદર આપણને ફાયદા કયા કયા થાય છે તો પહેલો જ આપણો ફાયદો કે જોઈએ કે કઈ રીતે કોના કોની સરખામણી આપણને ફાયદા થાય છે જોઈએ રિવેટ અને વેલ્ટેડ કનેક્શનની સરખામણીએ બોલ્ટેડ કનેક્શનના ફાયદા નીચે મુજબ છે શું વાત કરી છે તો કે રિવેટ અને વેલ્ટેડ રિવટથી શું થાય છે તો કે રીવેટ ફિટ કરવા માટે તમારે ડ્રિલ મશીન જોઈશે શું જોઈશે ડ્રીલ મશીન હવે ડ્રીલ મશીનનો ત્યારે જ તમે ઉપયોગ કરી શકશો કે જ્યારે તમારી જોડે લાઇટની એક તો સુવિધા હશે બરાબર લાઇટની સુવિધા ચોવીસ કલાક માટે હશે ત્યારે તમે રિવટનો ઉપયોગ કરી શકો કારણ કે રિવિટ ફિટ કરવા માટે ડ્રિલ મશીન હોય અને ડ્રિલ મશીન માટે ચાલુ કરવા માટે લાઇટ હોય છે જો પછી એનાથી એક બીજો ગેરફાયદો છે કે રિવેટ છે રિવેટ ફિટ કરવા માટે જેનું મશીન છે ડ્રિલિંગ છે એ ડ્રીલિંગમાં શું થશે તો એનો ઘોઘાટ પેદા થશે બરાબર જ્યારે બોલ્ટમાં નહીં થાય બોલ્ટમાં તમારે ઓનલી ફોર તમારા પાના વડે એને ફિટ કરવાનું થશે શું કરવાનું થશે પાના વડે ફિટ કરવાનું થશે જોઈએ કે અવાજરહિત અને ઝડપથી ફેબ્રિકેશન થાય છે બોલ્ટમાં કોઈપણ બી પ્રકારનો અવાજ થતો નથી ઓનલી ફોર જ્યારે આપણે એને હોલ પાડવાના છીએ હોલ પાડતી વખતે પણ અવાજ થવાનો નથી કારણ કે એ મશીન વડે છે ને એને ફેરવવાનું છે અને પેલું લાઇટિંગથી મોટર સિસ્ટમ છે એની અંદર ને બધું આવેલું છે જેથી કરીને ફરશે એટલે એનો ઘોઘાટ થશે જ્યારે બોલ્ટની અંદર કોઈપણ બી પ્રકારનો ઘોઘાટ નહીં થાય એટલે કે અવાજ રહિત છે એટલે અવાજ વગરનું છે દોસ્ત ઝડપથી ફેબ્રિકેશન થાય છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો ટાઈમનો બચાવ થાય છે અત્યારે બધાને કેવું હોય છે દોસ્ત કે ઓછા સમયમાં ઘણું બધું કામ કરવું તો ઓછા સમયમાં ઘણું બધું કામ કરવું ને સારો એવો બેનિફિટ પ્રાપ્ત કરો જેથી કરી એટલે કે સમય તમારો બચાવ થાય છે બરાબર તો એની અંદર આપણે શું થશે કે ઝડપથી ફેબ્રિકેશન કરી શકો છો રિવિટિંગમાં હેમરિંગથી ઘોઘાટ પેદા થાય છે મેં હાલ જ વાત કરી કે જે તમે ડ્રિલિંગ મશીન છે એ હેમરિંગથી શું થશે એ ઘોઘાટ પેદા થાય છે એટલે કે અવાજનું પોલ્યુશન થાય છે બરાબર એ પોલ્યુશન તમે સમજો છો કે અત્યારે પોલ્યુશન કેટલું છે વૉજનું બરાબર કારણ કે પર્યાવરણને ઇફેક્ટ કરે છે દોસ્ત બરાબર એટલે એ કોકટ પેદા થાય છે જ્યારે બોલ્ટ વડે થતું નથી બરાબર બીજા નંબરનો જોઈએ કે આગ લાગવાનું જોખમ નથી એની અંદર કોઈ પણ બી પ્રકારનું આગ લાગવાનું જોખમ નથી કારણ કે એને આપણે પાના વડે ફિટ કરવાનું જ્યારે વેલ્ડિંગ વડે તમે કરશો તો શું થશે કે લોખંડ અને તમારું જે રોડ છે વેલ્ડ કરવાનો એના બંને વચ્ચે શું છે લાઇટ પેદા થશે અગ્નિ થશે બરાબર તો એ ત્યાં આગળ આગ લાગી શકે છે જ્યારે આની અંદર કોઈપણ બી પ્રકારની જેવું જોખમ તમને જણાતું નથી બિનકુશળ કારીગરો અને સાદા સાધનોનો ઉપયોગ થાય છે બિનકુશળ કારીગરો બિનકુશળ કારીગરો પણ એને સરળતાથી આ પ્રકારનું કનેક્શન સાંધી શકે છે બરાબર અને સાદા સાધનોનો ઉપયોગ થાય છે આની અંદર કોઈપણ બી પ્રકારના એવા ટેકનિશિયલ એટલે કે ટેકનિકલ પ્રકારના જે સાધનો છે એનો ઉપયોગ આપણે કોઈપણ બી જગ્યાએ કરતા નથી દોસ્તો કામ ઝડપથી થાય છે બરાબર તમારો ટાઈમનો બગાડ થતો નથી ઝડપથી થઈ શકે છે ટૂંક સમયમાં તમારે સારું એવું પરિણામ મેળવવું હોય સ્ટ્રક્ચર બનાવવા માટે કરીને તો તમારે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો પડે સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર પણ તમે વોલ્ટેજ કનેક્શનનો ઉપયોગ કરી શકો છો દોસ્ત કોઈ ખાસ સાધનો કે પ્રોસેસની જરૂર નથી કોઈ સા ખાસ એની અંદર કહેવાય ને કે અગત્યના સાધન નથી કે આ સાધન લાવો તો જ વોલ્ટેજ કનેક્શન થાય એવું નથી દોસ્ત બરાબર કંઈ ખાસ પ્રોસેસરની પણ જરૂર નથી માપમાં નાના ફેરફારો હોય તો એડજસ્ટ કરી શકાય છે જ્યારે તમે હોલ પાડો છો એ હોલ વખતે થોડા માપમાં એજ ડિસ્ટન્સ પીચ ડિસ્ટન્સમાં થોડો ફેરફારો હોય તો પણ બી તમે એની અંદર એડજસ્ટ કરી શકો છો બરાબર ઓકે કનેક્શન સહેલાઈથી ખોલી ખોલી ફરીથી બીજી જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે સ્ટીલ સ્ટ્રક્ચરનો ફાયદો જ આ છે દોસ્ત કે સહેલાઈથી તમે ત્યાં આગળ ફિટ કરી દીધું છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે એનો ઉપયોગ કરવો છે સહેલાઈથી તમે ઉપયોગ કરી શકો છો બરાબર બોલ્ટ ટાઈટ કર્યા પછી તરત જ કનેક્શન ઉપર ભાર આપી શકાય છે સ્વાભાવિક છે કે વોલ્ટેડ કનેક્શન હશે એ તમારું બોલ્ટ થઈ ગયું છે બોલ્ટિંગ બધે જે જે જગ્યાએ તમારે કરવાનું છે જ્યાં આગળ તમારે સાંધો કરવાનો છે ત્યાં આગળ તમારું બોલ્ટિંગ થઈ ગયું છે તો તમે તાત્કાલિક એના પર લોડ આપી શકો છો જ્યારે એની સરખામણીએ વેલ્ડિંગ અને રિવેટિંગમાં કુલિંગ અને કૂલિંગ પીરિયડ જરૂર છે કારણ કે સ્વાભાવિક છે તમે જ્યારે ગરમ કર્યું છે ત્યારે નરમ હશે જ્યારે ઠંડુ પડશે ત્યારે જ એની સ્ટ્રેન્થ તમને મળશે બરાબર એટલે શું છે તો કે વેલ્ડિંગ અને રિવેટિંગમાં કુલિંગ માટેનો પીરિયડ એટલે કે સમયગાળો થોડો તમારે જોઈશે દોસ્ત ચલો આગળ આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ આપણા પૂરા થઈ ગયા કયા કયા હતા ફરીથી આપણે જોઈએ રિવિઝન ક્વિકલી રિવિઝન શરૂઆતમાં અવાજ રહી જ છે બરાબર તે રિવેટિંગને અને અવાજ રહી જ છે અને ઝડપથી કામ કરી શકાય છે બરાબર સમયનો ઘટાડો છે રિવિટિંગની મદદથી ઘોઘાટ પેદા થાય છે જ્યારે આની અંદર કંઈ થતું નથી લે એના માટે જ આપણે અવાજ રહીત વાત કરીએ છીએ બિનકુશો કારીગરો બરાબર એનામાં ઉપયોગ કરી શકે એટલે કે કામ કરી શકે છે કંઈ ખાસ સાધનોની જરૂર પડતી નથી માપમાં થોડો ફેરફાર હશે તો પણ બી તમે એડજસ્ટ કરી શકો છો પછી બોલ ટાઈટ કર્યા પછી તરત તમે લોડ આપો તો પણ આપી શકો જ્યારે પહેલાં વેલ્ડિંગમાં રિવેટિંગમાં આપી શકતા નથી દોસ્ત બરાબર તો આ તમારા બધા એડવાન્ટેજ થયા હવે વાત કરવાની છે આપણે ડિસએડવાન્ટેજની બરાબર તો ડિસએડવાન્ટેજમાં આપણે વાત કરીએ પહેલાં જ નંબરનું છે ડિસએડવાન્ટેજ કે બ્લેક વોલ્ટેડ કનેક્શનમાં જોઈન્ટ ઉપર લોડ આપવાથી સ્લીપ થાય છે દોસ્તો હવે બ્લેક બોલ્ટ છે આપણે બ્લેક બોલ્ટની જે વાત કરી એના પર લોડ લાગશે શું થશે એ સ્લીપ થઈ જશે સ્લીપ થશે લૂઝ પડશે લૂઝ પડશે તમારું કનેક્શન ફેલ બરાબર ચલો બીજા નંબરમાં છે જો વોલ્ટેડ કનેક્શન લૂઝ પડે તો તેની સ્ટ્રેન્થ ઘટી જાય હાલ જ વાત કરીએ જો લૂઝ પડે તેની સ્ટ્રેન્થ ઘટી જશે એટલે શું થશે દાખલા તરીકે આ આપણો કનેક્શન છે આની અંદર આપણે ઉપર નટવડે ફિટ કરેલ છે બરાબર છે તમારી ચાકી કહેવાય એ ચાકી વડે તમે ફિટ કર્યું છે અને જો લૂઝ પડશે તો નીચે સ્ટ્રેન્થ વધશે એટલે આખું શું થશે હલવા માંડશે તમારું સ્ટ્રક્ચર તમારું સ્ટ્રક્ચર ડગમગશે એટલે તમારા સ્ટ્રક્ચર આખાની અંદર લૂઝ પડશે અને એની સ્ટ્રેન્થ ઘટી જશે દોસ્ત જ્યારે જોઈન્ટ ઉપર વધારે ભાર લાગતો હોય ત્યારે જોઈન્ટની લંબાઈ ખૂબ વધી જાય સ્વાભાવિક છે તમારે જોવાનું જે તમારું જો બોલ્ટ છે અથવા એની ઉપર તમારે વધારે લોડ લાગશે શું થશે તો એનું ઇલોંગેશન થશે એનામાં વધારો થશે ડિફોર્મેશન થશે બરાબર એટલે શું થશે વધારે લોડ લાગવાથી અમુક સમય એવો આવશે ડિફોર્મેશન થઈને તૂટી પણ જાય છે દોસ્તો લોડમાં વધઘટ થતી હોય તેવા કિસ્સામાં ખાસ પ્રકારની લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે ક્યારે કે જ્યારે એની અંદર લોડમાં વધઘટ થતી હોય બરાબર ત્યારે એની જરૂર પડે છે આપણે તો અત્યારે આ આ લેક્ચરની અંદર એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોયા વેરી વેરી મોસ્ટ આઈમપી જીટીયુ એક્ઝામની અંદર હવે જીટીયુ એક્ઝામની અંદર કે સર અમારે લખું કઈ રીતે આમે જે રીતે તમને ટોપિક દર્શાવ્યા છે બતાવ્યા છે એ જ રીતે તમારે આખા તમારી જે પેપરની અંદર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલની અંદર આ રીતે અને આટલા પોઈન્ટ લખવાના રહેશે જો તમને આ રીતે તમે લખશો તો આઈ હોપ કે હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે સારામાં સારા સ્કોરિંગ મેળવી શકશો દોસ્ત બરાબર તો આજે આપણે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ જોઈ લીધા છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે એની અંદર હવે દાખલા તરીકે વાત કરીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ એટલે શું તો એ ક્લિયરન્સ ઈ કેટલો છે એ બધું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું બોલ અત્યારે આ લેક્ચરની અંદર એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોઈ લીધા છે દોસ્ત